वेरी गुड मॉर्निंग टू वन एंड ऑल। आई होप के મારો અવાજ છે બધાને સંભળાતો હશે, અને મારી સ્ક્રીન છે જે શેર કરી છે મેં ઓલરેડી એ પણ બધાને દેખાતી હશે। ઓકે ગુડ, ચલો બધાને દેખાય જ છે, છતાં પણ કોઈને ના દેખાતી હોય અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પ્લીઝ મને ઇન્ફોર્મ કરી દેજો। ओके ओके, वंस अगेन वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। एंड देर इज अ वंडरफुल ब्यूटिफुल रेनिंग आउटसाइड। आई होप बधाना तमे लोको घरे कोई इंटरनेट प्रॉब्लम नहीं होय, अने जो होय अने अटेंड न थई सके होय तो डोंट वरी, आपणे जे आजनो लेक्चर हशे ए वीडियो हूँ मूकी दईस, बराबर, એટલે જોઈ શકશો તમે। એટલે કોઈને ઇન્ટરનેટ પ્રોબ્લેમ હોય અને સડનલી લેફ્ટ થઈ જાય અથવા તો એવો કોઈ પ્રોબ્લેમ હોય કોઈ ગામડેથી જોઈન થયા હોય તો ડોન્ટ વરી અબાઉટ ઇટ। ઓકે સો સ્ટાર્ટ કરી દઈએ આપણે, રાઈટ। હવે આપણે ત્રણ વસ્તુ બાકી હતી એ કરી હતી, અને આમ જોઈએ તો આઈ થિંક સર્વર અને હોસ્ટિંગ ઇશ્યુઝ હતા છેલ્લા, એ મેં લાસ્ટ લેક્ચર જે લીધો એમાં થોડા રિપીટ પણ કરેલા, તમને ખ્યાલ આવી જશે, રાઈટ। હવે એના પછીનો પોઈન્ટ હતો ડિટરમાઇનિંગ ટોપ કોમ્પિટિટર્સ, બટ બિફોર એક્સપ્લેનિંગ દેટ થિંગ આઈ શુડ લેટ યુ નો કે અમુક પોઈન્ટ્સ એવા છે કે જે પ્રેક્ટિકલી પરફોર્મ કરવાના છે, પરફોર્મ એટલે કે પ્રોગ્રામિંગની જેમ નહીં પણ આપણે ચેક કરવાનું છે એનાલિસિસની જેમ કે ભાઈ આ કેવી રીતે વર્ક કરે છે, આ કેવી રીતે વર્ક કરે છે। તો એવા અમુક સર્વર સ્ટેટિસ્ટિક સોફ્ટવેર છે જેનો યુઝ તમે કરી અને તમે ચેક કરી શકો કે વેબસાઇટમાં થતા કોઈ પણ ચેન્જીસ, કેટલા યુઝર આવે છે, કેટલા ક્લિક થઈ છે, કેટલા યુનિક વિઝિટર છે, કેટલા પેજીસ એટલા બધા પોપ્યુલર છે, આઈ ઓર યુ કેન સે કેટલા પેજીસ છે ઇન્ડેક્સ થાય છે, કેટલા પેજીસ છે તમને કન્વર્ઝન કરી દે છે એટલે કે રેવન્યુ જનરેટ કરી આપે છે, કઈ ટર્મથી યુઝર તમારા સુધી પહોંચે છે, આવા ઘણા બધા ક્વેશ્ચન્સ છે એને એનો આન્સર આપે છે આપણે જે વાત કરીએ છીએ। તો અત્યારે જે ચાર પોઈન્ટ આપેલા છે ને એ ચાર મેઇન ટાઈપ આપ્યા છે, આઇડેન્ટિફાઈંગ કરંટ સર્વર સ્ટેટિસ્ટિક્સ સોફ્ટવેર એન્ડ ગેઇનિંગ એક્સેસ। તમે એનો યુઝ કરી અને તમે તમારા એસઈઓના પ્લાનિંગમાં અથવા એસઈઓમાં જે જગ્યાએ કાંઈ પણ લેક થતું હોય, કાંઈ પણ ખૂટતું હોય તો એ ચેક કરી શકો કે ભાઈ આ મેં બધા પેજીસમાં આવા આવા વર્ડ્સ યુઝ કર્યા છે પણ બધા વર્ડ્સની બદલે અમુક જ વર્ડ્સનો યુઝ કરીને યુઝર મારા સુધી પહોંચે છે, એટલે પોપ્યુલર ટર્મ્સ છે આવી આવી જ છે, તો પછી બાકીની ટર્મ્સને તમે ચેન્જ કરી શકો અથવા રિમૂવ કરી શકો કે કંઈ પણ કરી શકો। તો ધીસ કાઇન્ડ ઓફ હેલ્પ તમને આ અલગ અલગ સ્ટેટિસ્ટિકવાળા સોફ્ટવેર આપે છે। સ્ટેટિસ્ટિક એટલે તમે એક વસ્તુ ચેક કરી શકો કે ભાઈ અહીંયા આપણે ઉપર છીએ, અહીંયા નીચે છીએ, અહીંયા બરાબર છે, અહીંયા આ પ્રોબ્લેમ છે, તો ધીસ કાઇન્ડ ઓફ સોફ્ટવેર ઇટ ઇન્ક્લુડ્સ। તો સૌથી પહેલું આવે છે જેનું નામ છે વેબ એનાલિટિક્સ। વેબ એનાલિટિક્સ ઉપર બે લાઈન આપેલી છે કે ઘણા બધા એનાલિટિક્સના સોફ્ટવેર છે કે જે તમને ઘણો બધો વેલ્યુએબલ ડેટા આપે છે, બરાબર, જે તમારે ખરેખર સાચા ટાઈમે તમારા સાઇટમાં અપલોડ કરવું જોઈએ, એટલે કે સાઇટમાં હોવું જોઈએ। ઘણી વખત આપણે હોસ્ટિંગ જ્યારે કરતા હોય વેબસાઇટ ત્યારે આપણે વાત કરી છીએ એમ અમુક ફ્રી ટૂલ્સ આપતું હોય છે, તમે જે તે કંપનીનું હોસ્ટિંગ માટે પરચેસ કરતા હો સર્વર એ તમને અમુક ફ્રી ટૂલ આપતા હોય છે, તો એ ફ્રી ટૂલ છે એ અમુક લિમિટેશન સુધીના આન્સર આપે, પછી બધા આન્સર નથી આપતું હોતું। તો જો તમને એવું લાગે કે ઇકોનોમિકલી વી આર સાઉન્ડ એન્ડ વી કેન પરચેસ સમ ઓફ ધી સોફ્ટવેર કે જેનાથી આપણે આપણા એસઈઓમાં થોડો ગ્રોથ કરી શકીશું તો એ તમે પરચેસ કરી શકો, એ પેઈડ હોય છે, અને અમુક જે તમે સર્વર લેતા હો અથવા તો વેબસાઇટ હોસ્ટ કરતા હો ત્યારે જે તમને આપે એ ફ્રી વાળા હોય છે, એમાંથી ઘણી બધી વસ્તુ થઈ શકે, એમાંથી ફાઇન્ડ કરી શકાય, ઇન શોર્ટ, સો ઇટ કેન આન્સર સમ ક્વેશ્ચન્સ
નીચે ક્વેશ્ચન આપેલા છે, આવા આવા ક્વેશ્ચન ના આન્સર તમે લઈ શકો એમાંથી. ટૂંકમાં સ્ટેટિસ્ટિક છે, તમે ચેક કરી શકો. જેમ તમને ખ્યાલ હોય તો તમે યુટ્યુબ છે એમાં તમારી ચેનલ કરેલી હોય તો તમે એનું સ્ટેટિસ્ટિક માટે યુટ્યુબ નો સ્ટુડિયો છે એ ઓપન કરો ને એટલે આખું સ્ટેટિસ્ટિક દેખાડે તમને. આપણે આ વસ્તુ છે ને એ લાસ્ટ યુનિટ ની અંદર, લાસ્ટ ટોપિક ની અંદર કરવાનું છે, સૌથી છેલ્લે પૂરું થાય ને ત્યારે પ્રેક્ટિકલી. એટલે અત્યારે ખાલી આપણે જસ્ટ નોલેજ લઈએ છીએ કે આવું આવું થઈ શકે છે. હાઉ મેની યુનિક વિઝિટર્સ ડીડ યુ રિસીવ યસ્ટરડે, ગઈકાલે અથવા તો કોઈ પણ દિવસે, ખાલી યસ્ટરડે નહીં પણ આ તો એક્ઝામ્પલ આપેલું છે કે તમે જે તે દિવસે કેટલા યુનિક વિઝિટર આવ્યા એ જાણી શકો. ઇઝ ટ્રાફિક ટ્રેન્ડિંગ અપ ઓર ડાઉન એ પણ ખબર પડી જાય. એક આખું એમ લાઇન ચાર્ટ આપે તમને કે એક પોઈન્ટ પાસે ડાઉન છે તો એક પાસે અપ છે, એના પછી વળી ડાઉન, વળી અપ આવ્યું, વળી ડાઉન આવ્યું. તો કોઈ પણ પર્ટિક્યુલર ટ્રાફિક છે એ ટ્રેન્ડિંગ અપ ઓર ડાઉન એ ચેક કરી શકો. આ વસ્તુ આપણે આપણા વર્ડપ્રેસમાં પણ કરી શકીએ છીએ. ઇફ યુ નો, જો ખ્યાલ હોય તો તમે વર્ડપ્રેસમાં કોઈ એક સાઇટ બનાવો કોઈ પણ ટોપિક રિલેટેડ, બરાબર, 5-6 પેજ બનાવો અને એકબીજા ફ્રેન્ડ્સને કહી દો કે તમને ફોલો કરે અને રોજ ચેક કરે અલગ અલગ પેજીસ. એટલે તમને ખ્યાલ આવે કે જે તે દિવસે ટ્રાફિક વધારે હતો તો એ લાઇન ઉપર આવી હશે, ઓછો હતો તો નીચે આવી હશે. ધીસ થિંગ વિલ ઓલ્સો ચેક, આપણે આ પણ ચેક કરશું. What are the most popular search terms with which people find you? એવા કયા વર્ડ્સ યુઝ કરે અને તમારા સુધી પહોંચે છે લોકો, અથવા તો પોપ્યુલર ટર્મ્સ, બરાબર. What are the most popular pages on your website? બરાબર, આપણા વેબસાઇટના કયા પેજીસ સૌથી વધારે પોપ્યુલર છે. જેમ કે હું કહું છું તમને કે હું એવરી ટાઈમ જ્યારે સ્વાતિ લાઠિયા લખું તો મારું જે વર્ડ પ્રેસનું હોમ પેજ છે ને એ જ આવે, એના સિવાયના કોઈ પેજ નથી આવતા. બિકોઝ લેક ઓફ ટાર્ગેટિંગ ધ કીવર્ડ, એટલે પ્રોપરલી કીવર્ડ યુઝ ના કરેલા હોય એટલે હંમેશા પહેલી પેજ જ આવે, કેમ કે એ જ પોપ્યુલર છે એટલું. વોટ આર ધ બેસ્ટ કન્વર્ટિંગ પેજીસ ઓન યોર સાઇટ, તમારા વેબસાઇટમાંથી એવું કયું પેજ છે જે એવરી ટાઈમ તમને કન્વર્ઝન કરવામાં, એટલે કે રેવન્યુ જનરેટ કરવામાં હેલ્પ કરે છે, બરાબર. નોર્મલી ઈ કોમર્સ વેબસાઇટમાં હોય એમાં પ્રોડક્ટ પેજીસ હોય ને એ કન્વર્ટિંગ પેજ કહેવાય, અથવા તો સેલ, જ્યારે સેલના અમુક પેજ આવતા હોય ત્યાંથી સૌથી વધારે ક્લિક થતું હોય ને એમાંથી મેજોરિટી ઓફ પબ્લિક છે એ લગભગ પરચેસ કરતી હોય, તો એ અમુક પેજીસ એવા હોય જે પોપ્યુલર પેજીસ છે અથવા તો કન્વર્ટિંગ પેજીસ છે એમ પણ હું કહી શકું. સોરી, તો ધીસ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ તમને એના આન્સર વેબ એનાલિટિક્સના સોફ્ટવેર આપે છે. ઇફ યોર સાઇટ ડઝ નોટ હેવ એની મેઝરમેન્ટ સિસ્ટમ ઇન પ્લેસ કરન્ટલી, એટલે કે તમે જ્યારે કામ કરતા હો, વેબસાઇટ બનાવેલી હોય, ચાલુ જ છે વેબસાઇટ આપણી, આપણી પાસે કોઈ મેઝરમેન્ટના સોફ્ટવેર નથી આવા, મેઝરમેન્ટ એટલે આવું ચેક કરવાના, તો એઝ વેલ પોસિબલી જેટલું બને એટલી વહેલી છે આ વસ્તુનો યુઝ કરવો જોઈએ, તો તમને ખ્યાલ આવે, તમે ટ્રેક કરી શકો કે આપણે અત્યારે કઈ જગ્યાએ છીએ. હાઈ ક્વોલિટી ફ્રી એનાલિટિક્સ ટૂલ્સ આર અવેલેબલ સચ એઝ યાહુ વેબ એનાલિટિક્સ એન્ડ ગૂગલ એનાલિટિક્સ. આ યાહુ વેબ એનાલિટિક્સ છે એ લોકોએ હવે એનું કામ ચેન્જ કરી નાખ્યું છે અને નામ એ ચેન્જ કરી નાખ્યું છે. ગૂગલ એનાલિટિક્સ છે એ પણ સ્ટીલ અત્યારે અવેલેબલ જ છે, એટલે આપણે એનો યુઝ કરશું જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે. પ્રેક્ટિકલ એટલે આપણે પ્રોગ્રામિંગ કંઈ નથી કરવાનું, આપણે જસ્ટ જોવાનું છે કે આ કેવી રીતે કામ કરે છે, રાઈટ. હવે એક જો તમારે પોસિબલ હોય ને તો લગભગ તમારી પાસે વર્ડ પ્રેસમાં કોઈ પાસે સાઇટ હશે જ લગભગ, કેમ કે તમે લોકો કરતા હતા એમાં કામ, એટલે આઈ થિંક ઓફલાઈન કરતા હતા તમે લોકો. બટ ડોન્ટ વરી, જો એનું ડોમેઇન એટલે કે વેબસાઇટનું URL હોય ને તો આપણે આની અંદર ચેક કરશું, અને તમારાથી નહીં થાય તો હું કરવાની ઈચ્છું એટલે તમે જસ્ટ ચેક કરી શકો, બરાબર, ડોન્ટ વરી અબાઉટ ઇટ. એટલે અમુક ફ્રી ટૂલ્સ છે એ પણ અવેલેબલ હોય છે, આ ફ્રી ટૂલ્સ છે, યાહુ વેબ એનાલિટિક્સ અને ગૂગલ એનાલિટિક્સ, એમાંથી આ અત્યારે નથી. ઇન શોર્ટ, એનું કામ ને નામ બે ચેન્જ થઈ ગયું છે. હવે બીજી ટાઈપની વસ્તુ છે જે તમને કામ આવે ચેક કરવા માટે, મેઝરિંગ કહેવાય આ એકચ્યુઅલી, કે આપણે કઈ જગ્યાએ છીએ. સેકન્ડ વન ઇઝ લોગ ફાઇલ ટ્રેકિંગ. લોગ ફાઇલ ટ્રેકિંગ એટલે એના નામ ઉપરથી જેનું કામ થાય છે. હવે લોગ ફાઇલ એટલે શું, આપણે આઈ થિંક OS માં ભણી ગયા છીએ કે લોગ, કોઈ પણ વસ્તુનો લોગ જનરેટ થાય. લોગ જનરેટ થાય એટલે શું, કે જે જે જગ્યાએથી તમે થઈને આવ્યા હોવ ને જેટલા જેટલા સ્ટેપ, એ બધા સ્ટેપ્સ છે ને એ આખા નોટ ડાઉન થઈ જાય, બરાબર. પહેલા અહીંયા ક્લિક કર્યું, પછી અહીંયા ગયા, પછી આમ કર્યું, પછી આમ કર્યું, પછી આમ કર્યું, તો ક્લિક બાય ક્લિક ટ્રેકિંગ હોય ને એ આ લોગ ફાઇલ ટ્રેકિંગની અંદર આવે. તો લોગ ફાઇલ્સ કન્ટેન અ ડિટેલ્ડ ક્લિક બાય ક્લિક હિસ્ટ્રી ઓફ ઓલ ધી રિક્વેસ્ટ ટુ યોર વેબ સર્વર. તમારા સર્વર ઉપર જેટલી જેટલી
એટલે કે પેજમાં કઈ જગ્યાએ આવ્યું યુઝર અથવા તો ક્રોલર, ત્યાંથી કઈ જગ્યાએ જાય છે, ત્યાંથી ક્યાં જાય છે, ત્યાંથી શું ક્લિક કરે છે, એટલે ક્લિક બાય ક્લિક હિસ્ટ્રી આપે તમને. આના ઉપરથી એ ખ્યાલ આવે કે ક્રોલર કે યુઝર જે છે ને એ આપણા પેજના આપણા વેબસાઇટના કયા પેજમાં જાય છે અને કયા પેજમાં નથી જતું અને કઈ કઈ વસ્તુ એક્સેસ કરે છે. અથવા તો હું એમ કહું કે ભાઈ એડ ટુ કાર્ટ સુધી જાય છે પણ પછી બાય નથી કરતી કોઈ પ્રોડક્ટ, કેમ? તો કે ભાઈ પ્રોબ્લેમ થાય છે અથવા તો એને નથી મગજમાં બેસતું, કોઈ પણ વસ્તુ હોઈ શકે. મેક શ્યોર યુ હેવ એક્સેસ ટુ ધ લોગ ફાઇલ્સ એન્ડ સમ મેથડ ફોર એનાલાઇઝિંગ ધેમ. આ પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી બતાવે છે કે તમારે લોગ ફાઇલ એક્સેસ કરવા માટે જે એની મેથડ છે એને અપ્લાય કરવી પડે. ઇફ યુ યુઝ અ થર્ડ પાર્ટી હોસ્ટિંગ કંપની ફોર યોર સાઇટ, એટલે કે તમે હોસ્ટિંગ કંપનીનો યુઝ કરીને તમારી વેબસાઇટ છે હોસ્ટ કરી હોય, ચાન્સીસ આર ઇટ પ્રોવાઇડ સમ સોર્ટ ઓફ ફ્રી લોગ વેબ એનાલાઇઝર. હમણાં આપણે વાત કરીને કે આપણને અમુક ફ્રી ટૂલ્સ આપે, તો એમાં અમુક ફ્રી લોગ ફાઇલ એનાલાઇઝર પણ આપે. લોગ ફાઇલ એનાલાઇઝર એટલે કે જે તમને જોવા દઈએ કે ભાઈ હિસ્ટ્રીમાં કયા પેજમાંથી કયા પેજમાં યુઝર અથવા તો ક્રોલર છે ગયું, એ લોકોએ નામ આપેલા છે એડબલ્યુ સ્ટેટ્સ વેબલાઇઝર ઓર સિમિલર સમથિંગ સિમિલર. તો આ બંને અત્યારે છે એડબલ્યુ સ્ટેટ્સ છે, આપણે એમાં ચેક કરશું કે આવી રીતે જોવે છે, બરાબર. આ તમને ક્લિક બાય ક્લિક હિસ્ટ્રી કે obtain access to whatever tool is in use as soon as you can. બને ત્યાં સુધી આ log file tracking માટેનું જે કંઈ પણ સોફ્ટવેર અથવા તો ટૂલ હોય એનો જલ્દીથી જલ્દી યુઝ કરવો જોઈએ, જેથી આપણને આપણા સ્ટેટિસ્ટિકની સ્ટેટ્સની ખબર પડે કે આપણે અત્યારે કઈ જગ્યાએ છીએ. You can also see longer term ટ્રેન્ડ્સ ઓફ સર્ચ એન્જિન ક્રોલિંગ પેટર્ન્સ, એટલે કે સર્ચ એન્જિન કેવી રીતે ક્રોલ કરે છે અથવા તો કયા કયા લોંગ ટર્મનો યુઝ કરે છે જે ટ્રેન્ડમાં હોય એ પણ જોઈ શકાય. એન્ડ વેધર ક્રોલિંગ એક્ટિવિટી ઇઝ ટ્રેન્ડિંગ અપ ઓર ડાઉન, ક્રોલિંગ છે એ એની જે એક્ટિવિટી થતી હોય એ વધારે છે કે ઘટાડે છે, એટલે ગુડ ઓર બેડ જે કોઈ પણ મેનરમાં કન્સર્ન કરીએ એ પ્રમાણે તમને એ આન્સર આપે છે. એટલે ઘણી બધી વસ્તુ છે જે લોગ ફાઇલ ટ્રેકિંગના સોફ્ટવેરથી અથવા ટૂલથી તમને આન્સર આપી શકે, એટલે આ પણ એક ટાઈપનો ટૂલ અથવા સોફ્ટવેર છે જેનો યુઝ કરી શકાય. થર્ડ ટાઈપ ઓફ ટૂલ દેટ ઇઝ ગૂગલ એન્ડ બિંગ વેબમાસ્ટર ટૂલ. આ બંને ફ્રીજ છે જે તમને ઘણો બધો ડેટા આપે છે. આપણે બિંગનો યુઝ તો નથી કરેલો પણ ગૂગલ વેબમાસ્ટર ટૂલ છે એનો યુઝ કરશું આપણે. ધ ટુ મોસ્ટ વેલ્યુએબલ સોર્સ ઓફ ડેટા આર ગૂગલ વેબમાસ્ટર એન્ડ બિંગ વેબમાસ્ટર. બિંગ સર્ચ એન્જિન માટે એ લોકોએ બિંગ વેબમાસ્ટર આપેલું છે. ગૂગલ ઉપર ફોકસ કરીને આપણે વેબસાઇટ બનાવેલી હોય તો ગૂગલ વેબમાસ્ટર ટૂલ છે. ધીસ ઇન્ક્લુડ્સ ધ થિંગ્સ લાઈક એક્સટર્નલ લિંક ડેટા, કઈ કઈ વેબસાઇટમાંથી લિંક આવે છે, ઇન્ટરનલ લિંકિંગ ડેટા એટલે કે બે પેજ અથવા તો આપણા જેટલા પેજીસ છે વેબસાઇટના એને રિલેટેડ લિંકિંગ સ્ટ્રક્ચર અથવા જે કંઈ પણ ડેટા હોય એ આપે તમને. ક્રોલ એરર્સ, ક્રોલ એરર્સ એટલે ક્રોલર છે એને અમુક ટાઈપનો પ્રોબ્લેમ ફેસ કરવો પડતો હોય ત્યારે ક્રોલ એરર્સ આવતી હોય છે કે આ ટાઈપની પ્રોબ્લેમ છે પેજમાં અથવા તો પ્રોપરલી પહોંચી નથી શક્યું, તો એને ક્રોલ એરર્સ કહેવાય છે. એ તમને બતાવે. હાઈ વોલ્યુમ સર્ચ ટર્મ્સ, સૌથી વધારે યુઝ થતો હોય એવી સર્ચ ટર્મ છે તો એ તમને બતાવે. એન્ડ મચ મચ મોર, અને આના કરતા પણ વધારે વસ્તુ આપે છે. ઇન શોર્ટ આપણે જે છેલ્લા બે જોયા ને એ બે જેવી જ વસ્તુ આ ત્રીજામાંથી પણ મળે છે, પણ બધા છે ને એ પર્ટિક્યુલર ટોપિક ઓરિએન્ટેડ છે. જેમ કે લોગ ફાઇલ કહીએ તો એ તમને એમ કહે કે ક્લિક બાય ક્લિક ટ્રેકિંગ, તમે ક્યાંથી ક્યાં ગયું, એના પછી ક્યાં ગયું, એના પછી ક્યાં ગયું. એની પહેલાનું જે હતું આપણું એ એવું કહેતું હતું કે તમારા જે જનરલ ક્વેશ્ચન હોય ને એનો આન્સર આપે, કેટલા નંબર ઓફ યુઝર આવ્યા અને કયા ટર્મથી આવ્યા અને લાઈક દેટ. એટલે બધા ટૂલ્સ છે ઓલમોસ્ટ એકસરખા છે, પણ એ અમુક પર્ટિક્યુલર ટોપિકની આજુબાજુ ફરતા હોય છે. જેમ કે આ ટૂલ્સ છે જે આપણે વેબમાસ્ટર ટૂલ્સ, તો એ તમને આવી આવી વસ્તુનો આન્સર આપે છે કે ભાઈ લિંકિંગ કેટલા લિંક, એક્સટર્નલ લિંક આવી, ઇન્ટરનલ લિંકમાં શું છે, પછી કોઈ ક્રોલ એરર્સ આવતી હોય તો કયો વર્ડ છે. જો આ આપણે આની પહેલા પણ જોયું હતું, અને બીજી ઘણી બધી વસ્તુ આપે છે. એટલે આ ત્રણે ત્રણ ટૂલ છે, એનું કામ એક જ સરખું છે નોર્મલી, પણ કોઈકમાં વધારે એક્ટિવિટી હોય, કોઈકમાં ફંક્શનિંગ ઓછું હોય.
And the fourth one is search analytics. Search analytics is a new and emerging category of tools. This tool specifically monitors how your website interacts with the search engine. Search engine સાથે તમારી website કેવી રીતે interact કરે છે એના ઉપર કામ કરે છે. The company most known for this search analytics માટેનું સૌથી best નામ છે Enquizite, જે 2009 ના અર્લી ફોર્મમાં અથવા તો જનવરી કે ફરવરીમાં સ્ટાર્ટ થઈ હશે. ઇટ હેલ્પ યુ ફાઇન્ડ લોંગ ટેલ કીવર્ડ્સ દેટ યુ કેન યુઝ ટુ ઓપ્ટિમાઇઝ યોર સાઇટ કન્ટેન્ટ ઓર યોર પીપીસી કેમ્પેન. આ સૌથી વધારે યુઝ થાય છે Enquizite કીવર્ડ રિસર્ચ માટે. અહીંયા જે વસ્તુ કીધી ને એ સાચી છે એકદમ. તમારે કયા કીવર્ડ ઉપર ફોકસ કરવું અથવા તો કઈ કઈ ટાઈપના લોંગ ટેલ કીવર્ડ. લોંગ ટેલ એટલે એક વર્ડ એના પાછળ બીજો વર્ડ, બે થી વધારે વર્ડ જ્યારે આવે ને જ્યારે સર્ચમાં અથવા તો તમે યુઝ કરતા હો તો એને લોંગ ટેલ ક્વેરી કહેવાય. પાછળ એક એક પૂંછડી એડ થતી જાય, એક એક વર્ડ એડ થતો જાય, બરાબર. સોરી, જેમ કે હું એવું લખું છું, આઈડેન્ટિફાઈંગ કરંટ સર્વર સ્ટેટિસ્ટિક સોફ્ટવેર એન્ડ ગેઇનિંગ એક્સેસ. તો આ આખે આખું સ્ટેટમેન્ટ એ ન કહેવાય અને સેન્ટેન્સ એ નથી, આ એક આખો ફ્રેઝ કહેવાય, પણ લાંબુ લાંબુ છે એટલે એને લોંગ ટેલ કહીએ, બરાબર. હું ખાલી આટલું પણ લખી શકું, આઈડેન્ટિફાઈંગ કરંટ સર્વર સ્ટેટિસ્ટિક, પણ પછી પાછળ અમુક વસ્તુ એડ કરવી પડે. તમે એવું લખો છો હાઉ ટુ કેલ્ક્યુલેટ સિમ્પલ ઇન્ટરેસ્ટ, બરાબર. ખાલી હાઉ ટુ કેલ્ક્યુલેટ લખું તોય ચાલે, પણ પછી પાછળ જેમ જેમ તમે વર્ડ એડ કરો, નોટ લાઈક ક્વેશ્ચન ઓર નોટ લાઈક સેન્ટેન્સ, સેન્ટેન્સની જેમ નહીં, પણ એક આખું એવું વાક્ય કે જે વાક્ય પણ ન કહેવાય અને તમે એને વર્ડ પણ ના કહી શકો. એટલે ટૂંકમાં ત્રણ થી વધારે અથવા બે થી વધારે વર્ડ્સ જ્યારે યુઝ થતા હોય તો એને લોંગ ટેલ કીવર્ડ્સ કહેવાય. તો એવા કીવર્ડ્સ છે એ તમને ફાઇન્ડ કરવામાં હેલ્પ કરે. બીજું, તમારે જો તમારા કન્ટેન્ટમાં પીપીસી કરવાના હોય એટલે પે પર ક્લિક, આપણે એડવર્ટાઇઝમેન્ટ આપવી છે, તો એની માટે જેટલા જેટલા કીવર્ડ્સ અથવા લોંગ ટેલનો યુઝ કરવો હોય એની પણ હેલ્પ કરે છે આ. એટલે બંનેમાં યોર સાઇટ કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝ ટુ સાઇટ કન્ટેન્ટ એન્ડ ફોર યોર પીપીસી કેમ્પેન. કેમ્પેન એટલે એક આપણે કહીએ ને એક શું કહેવાય, એક ટાઈપની સ્ટ્રેટેજી. એમ આપણે પે પર ક્લિક કરવું છે, એડવર્ટાઇઝમેન્ટ કરવી છે, તો એને પીપીસી કેમ્પેન કહીએ. કેમ્પેનનું ગુજરાતી એટલે એક કાઇન્ડ ઓફ પ્લાનિંગ એમ પણ કહી શકો તમે, બરાબર. ઓકે, સો ધીસ ઇઝ ધ ફોર મેઇન. આ ચાર ટાઈપ છે એકચ્યુઅલી, જેની અંદર અલગ અલગ નામથી અલગ અલગ સોફ્ટવેર યુઝ થતા હોય છે. કોઈ ફ્રી હોય અને કોઈ પેડ હોય છે. નોર્મલી ગૂગલ એવું કહે છે કે બને ત્યાં સુધી તમારી પાસે જો ફ્રી હોસ્ટિંગ ટૂલ્સ આપેલા હોય તો એનો યુઝ કરો. જો એવું લાગે કે તમારે વધારે એસઈઓની જરૂર છે, વધારે સ્ટેટિસ્ટિકની જરૂર છે, તો તમે પેડ ટૂલ છે એના ઉપર પૂરેપૂરો ભરોસો કરી શકો. કેમ કે ફ્રી ટૂલ છે એ તમને એટલું બધું ટ્રસ્ટફુલ આન્સર ના આપે. ઇવન તમે કોઈ પણ ટૂલમાં જાઓ, પછી એ પેડ હોય કે ફ્રી હોય, તમને 100-100% આન્સર તો નથી જ આપતું. કારણ કે ગૂગલ છે એ, અને જે કરંટ માર્કેટ છે અત્યારનું, માર્કેટ એટલે આપણે જે આવી જાય પબ્લિક, એ કન્ટિન્યુઅસલી અપડેટ થતી રહેતી હોય છે. એમાં કોઈ વસ્તુ ફિક્સ ના હોય કે ભાઈ આપણે કેમ ફોર લૂપ ચલાવીએ છીએ, તો પહેલા ઇનિશિયલાઇઝેશન જ આવે, પછી કન્ડિશન જ આવે, પછી ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ જ આવે, આમ જ હોય. એ ફિક્સ જ રહીએ. કોઈ પણ તમે કોઈ પણ લેંગ્વેજમાં જાઓ, લૂપ આવી જ રીતે ચાલતું હોય. પણ આપણે કોઈ પણ એવી વસ્તુ કે જે કરંટ રહેતી હોય એના પછી 2 મિનિટ પછી, 3 મિનિટ પછી, કે 3 મહિના પછી ચેન્જ થઈ જતી હોય, એમાં તમે કોઈ રૂલ ફિક્સ ના કરી શકો. ખાસ કરીને ગૂગલના કન્સેપ્ટમાં આપણે જઈએ તો એ કન્ટિન્યુઅસલી આ વસ્તુ ચેન્જ કર્યા કરે છે. એના જે અલ્ગોરિધમના અપડેટ્સ છે નવા નવા આવતા જ હોય છે. તમે જ્યારે પણ જુઓ એ ચેન્જ થતું રહેતું હોય છે, રાઈટ. સો હવે અહીંથી જે પોઈન્ટ સ્ટાર્ટ થાય છે ડિટરમાઇનિંગ ટોપ કમ્પિટિટર્સ, એ અત્યારે હું સ્ટોપ કરી દઉં છું, કેમ કે ત્યાંથી આખો પોઈન્ટ ચેન્જ થઈ જાય છે. સો ઇટ ઇઝ બેટર કે કન્ફ્યુઝન ક્રિએટ ના થાય, એટલે આપણે અહીંયા જ પૂરું કરી દઈએ છીએ, બરાબર છે.